નર્મદી નદીમાં પ્રદૂષણ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. હાઈકોર્ટે એએમસી અને સરકારની ચાટકડી કાઢ્યા બાદ તંત્ર જાગ્યું છે. નારોલ ખાતે આવેલી સેપ્ટ કંપની દ્વારા ઝેરી કેમિકલ છોડાતું હોવાનો આરોપ છે તે કરવામાં આવ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એએમસીની ટીમે સેપ્ટ કંપની દ્વારા છોડાતા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. નદીના ટ્રીટ કર્યા વિના જોખમી કેમિકલ છોડાતું હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી. સેપ્ટ કંપનીના સેમ્પલ અંગે શુક્રવાર સુધી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. કોર્ટની ટકોર બાદ આખરે જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે શહેરના 7 સીટીપીમાં તપાસ કરવામાં આવે અને જે રિપોર્ટ આવે તે એક અઠવાડિયાની અંદર હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. અને આખરે આજે જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકા છે તેના દ્વારા નારોલ સીટીપી કે જેમાંથી કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું અને તે બાબતને લઈને હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકા છે તેના દ્વારા અહીંથી રિપોર્ટ લેવામાં આવશે. નારોલ સીટીપી 127 જેટલી ફેક્ટરીઓનું પાણી જે છે દૂષિત તે અહીં આવે છે અને તેને ટ્રીટ કરવામાં આવે છે. પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબીનો હાઈકોર્ટે ઉધડો લીધો હતો અને નારોલ સીટીપીમાં સૌથી પહેલા તપાસ કરવામાં આવે અને તેનો રિપોર્ટ હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. અને હવે જ્યારે હાઈકોર્ટે કહ્યું છે ત્યારબાદ તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા નારોલ સીટીપીની સૌ પ્રથમ અત્યારે રિપોર્ટ જે છે તે લેવામાં આવી રહ્યા છે. આ રિપોર્ટ જે છે તે શુક્રવાર સુધી જીપીસીબી જે છે તે એફિડેવિટ સાથે હાઈકોર્ટમાં રજૂ કરશે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે સાબરમતી નદી જે છે તેને પ્રદૂષિત કરવા માટે હવે સીટીપી જે પ્લાન્ટ આવેલા છે તે પણ જવાબદાર છે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું અને હવે તંત્ર જે છે તેના દ્વારા આ જે સીટીપી છે નારોલનું ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ને જે કનેક્શન કેમિકલ વાળું સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે પાણી તે બંધ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યા હતા, જેને લઈને હવે તંત્ર કામગીરી કરી રહ્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હાઈકોર્ટની ટકોર બાદ આખરે જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે ને નારોલ સીટીપી ખાતે અત્યારે હાલ તપાસ કરવા માટે તંત્ર જે છે તે પહોંચ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા રિપોર્ટ લેવા માટે થઈને અહીં કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે હાઈકોર્ટે અવલોકન કર્યું કે નારોલ સીટીપી સહિત 7 સીટીપી કે જેમના દ્વારા ગેરકાયદેસર સાબરમતી નદીની અંદર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે તે મામલે અત્યારે હાલ રિપોર્ટ જે છે તે લેવામાં આવી રહ્યા છે. અને નારોલ સીટીપી કે જેના પર હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે જો તેના દ્વારા સાબરમતી નદીની અંદર ગેરકાયદેસર કનેક્શન જોડી અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને એ કનેક્શન જે છે તે બંધ કરવામાં આવે, જે તમામ બાબતોને લઈને અત્યારે હાલ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે શહેરની અંદર જે સાબરમતી નદી છે તેને પ્રદૂષણ કરવા માટે જે ફેક્ટરીઓ અને જે ગેરકાયદેસર કનેક્શનો ઉભા થયા છે કે જેના દ્વારા સાબરમતી નદી જે છે તે પ્રદૂષિત કરવામાં આવી રહી છે અને હાઈકોર્ટની જે હવે તપાસ ના આદેશ થયા અને તે તપાસના આદેશ બાદ હવે તંત્ર જાગ્યું છે અને નારોલ સીટીપી જે છે ત્યાં અત્યારે હાલ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને રિપોર્ટ લેવામાં આવશે. આ તમામ રિપોર્ટ જે છે તે શુક્રવાર સુધી એફિડેવિટ સાથે જે પક્ષકારો છે જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકા તેને હાઈકોર્ટની અંદર રજૂ કરવા પડશે. એટલે કે હવે જ્યારે હાઈકોર્ટે ઉધડો લીધો અને તંત્ર જાગ્યું છે ત્યારે સાબરમતી નદી પ્રદૂષણ મામલે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે અને સૌથી પહેલા નારોલ સીટીપી જે છે ત્યાં કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.